જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં આજે જવાહરભાઈ ભાજપના ચાવડાની મુલાકાત લીધી. હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓની મુલાકાત. દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારી ચાલુ છે ત્યારે માળિયા હાટીના સીએચસીમાં ઘણા સમયથી કોવિડ સેન્ટર ચાલુ છે તેની આજે ઉડતી મુલાકાત લેતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચોડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ખટારિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માળિયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા, તાલુકા હેલ્થ ઓફિસર પૂજાબેન પ્રિયદર્શનીય, માળિયા હાટીના સીએચસી અધિક્ષક ડોક્ટર શામતા સાહેબ, ડોક્ટર પરમાર સાહેબ, ડોક્ટર સામળા સાહેબ, માળિયા હાટીના જિલ્લા પંચાયતના સદસ્ય દિલીપભાઈ સિસોદિયા, જુથળ જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ ચાવિયા, માળિયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, તાલુકા ભાજપ મહામંત્રી ડીકે સિસોદિયા, માળિયા હાટીનાના સરપંચ નટવરસિંહ સિસોદિયા, લાઠોદ્રા તાલુકા પંચાયતના સદસ્ય માનસિંહ લાખાણી, પીરભાઈ મુસ્લિમ અગ્રણી, માળિયા હાટીના તાલુકા પંચાયત સદસ્ય જીવો સિસોદિયા અને તેમની ટીમ સહિત આજે દરેક દર્દી પાસે વિઝિટ લીધી. તેમણે હિંમતભેર આશ્વાસન આપ્યું અને સંપૂર્ણ વિગતવાર સીએચસીના અધિકારી પાસે તમામ માહિતી લીધી હતી. ત્યારે માળિયા હાટીના ખૂટતી સુવિધા માટે લેખિત રજૂઆત કરી જેમાં કોરોના વેક્સિન ખૂબ જ અપૂરતી પ્રમાણમાં આવે છે તે પૂરતા કરવી, રેપિડ ટેસ્ટ કિટ અપૂરતી આવે છે તે કિટ નિયતસર કરવા, સીએચસીના ઉપરના ભાગમાં હેલ્થ ઓફિસરનું બાંધકામ ચાલે છે તે સમયે સર તત્કાલ કરાવવા, માળિયા હાટીના સીએચસીના અધિક્ષક વર્ગ એકની જગ્યાએ લાંબા સમયથી જગ્યા ખાલી છે તે જગ્યા તત્કાલ ભરવા, જેમાં સર્જન, એમડી, ગાયનેક સહિત ડોક્ટરોની માંગણી લેખિતમાં કરવામાં આવી છે. મયુર કોદાવલા સાથે કેમેરામેન વિનોદ રૂજાતલા, માળિયા હાટીના સ્પીડ ન્યૂઝ 17.